नमस्कार समाचार साथे हूँ निशित राजगुरु। पहली जुलाई थी केंद्र सरकारे सिंगल यूज प्लास्टिक पर प्रतिबंध लगावानी तैयारी करी लीधी छे। केंद्र सरकार ना देशव्यापी निर्णय ने पगले बेवरेज कंपनियों में खळभळाट मची गयो छे। केंद्र सरकारे ज्यूस अने डेरी उत्पादनों साथ मळनार प्लास्टिक स्ट्रॉ पर प्रतिबंध लगावानी जाहेरात करी छे। त्यारे केन्द्रना आ निर्णयनी अमलवारी पहला जाणीती बेवरेज कंपनी अमूल, पेप्सिको ने कोका कोला सहित कंपनियों में दौड़धाम मची गई। अमूले पीएमओ ने पत्र लखी निर्णय ने हाल पूरतो मौकूफ राखवानी मांग करी। जो कि सूत्रों द्वारा प्राप्त माहिती मुजब केन्द्रए आ मांग ने ठुकरावी दीधी छे। महत्वपूर्ण छे कि अमूल अगाउ अनेक कंपनीओए केन्द्र ने पत्र लखी निर्णय हाल पूरतो टाळवा अनुरोध कर्यो हतो। जो कि केन्द्र सरकार सिंगल यूज प्लास्टिक पर प्रतिबंध मामले मक्कम छे। उल्लेखनीय छे कि केन्द्र सरकारे ऑगस्ट 2021 में सिंगल यूज प्लास्टिक पर प्रतिबंध की जाहरात कर दीधी थी और जुलाई 2022 में निर्णय अमल की जानकारी आप देवाई थी। केन्द्र निर्णय बाद जीपीसीबीए नोटिस जाहिर कर कंपनियों ने जाण करती। संवाददाता धर्मेन्द्र कपासी अमरी साथ फोन लाइन पर जोड़ाया है। धर्मेन्द्र, सिंगल यूज प्लास्टिक पर प्रतिबंध की अमलवारी हम एनी तैयारी सरकार कर लीधी है, बीजी तरफ जो बेवरेजिस कंपनी है जम के अमूल है, पेप्सिको है, केवा प्रकारनी तेमनी डिमांड छे अथवा तो केवा प्रकारनी मांग छे अने शुं शा माटे ए मौकूफ राखवा माटे विनंती करी रह्या छे? નિશ્ચિત સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો પહેલી જુલાઈ 2022 થી સમગ્ર દેશની અંદર સિંગલ યુઝ પ્લાસ્ટિકની ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે છે। તેનું નોટિફિકેશન પર બહાર પડી ગયું છે। તેવા સમયે સૌથી મોટી ભારતની જે કંપની છે અમૂલ કંપની, તેના દ્વારા પ્રધાનમંત્રી ઓફિસની અંદર એક પત્ર લખવામાં આવ્યો છે। જે સૂત્રો પાસેથી માહિતી મળી છે, જે લેટર લખવામાં આવ્યો છે તેની અંદર જણાવવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ અત્યારે ટાળવો જોઈએ, કારણ કે દૂધના વેચાણ પર સીધી તેની અસર થશે। કારણ કે દેશની અંદર લાખોની સંખ્યામાં ખેડૂત પશુપાલકો દૂધ સાથે સંકળાયેલા છે। દૂધનું જે ઇન્કમ ડેરીઓને થાય છે તેનું માર્કેટિંગ કરીને જુદી જુદી પ્રોડક્ટ બનાવી અને માર્કેટમાં વેચવામાં આવે છે। તેમાં 5 રૂપિયાથી લઈ 30 રૂપિયા સુધીની એવી પ્રોડક્ટો હોય છે કે જેની સાથે સ્ટ્રો આપવી જરૂરી હોય છે। મહત્વની વાત એ છે કે જો પ્લાસ્ટિકને સ્ટ્રો ન આપવામાં આવે તો વેચાણની અંદર ઘટાડો થવાની શક્યતા છે, અને ઘટાડો થાય તો તેની સીધી અસર પશુપાલકો પર થાય તેવું અમૂલ દ્વારા પ્રધાનમંત્રી ઓફિસની અંદર જણાવવામાં આવ્યું છે। બીજી તરફ દેશની કેટલીક કંપનીઓ દ્વારા અત્યારે પેપર સ્ટ્રો વાપરવાનું ચાલુ પણ કર્યું છે, પરંતુ તેઓનો જે અનુભવ છે તેના આધારે તેઓએ જણાવ્યું છે કે આ પ્રમાણે પેપર સ્ટ્રોનો યુઝ કરવાને કારણે તે ટકાઉ નથી અને તેના જ કારણે માર્કેટિંગની અંદર પર તેની અસર થઈ રહી છે। અમૂલ દ્વારા જે લેટર લખવામાં આવે છે તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જે સ્ટ્રો પર થોડી છૂટછાટ આપવામાં આવે અને જો સ્ટ્રોની ઉપર છૂટછાટ આપવામાં આવે તો દૂધનું જે વેચાણ છે તે વધી શકે છે। જી ઠીક છે ધર્મેન્દ્ર, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે।